હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગુજરાતી ક્યુને યુટ્યુબ ચેનલ. દોસ્તો, આજ આપણે આઈએમપી પ્રશ્નો છે જે 15થી વધારે છે, તો તેના વિશે આજ ચર્ચા કરવાની છે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજનો વિડીયો. જે ગુનામાં માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય? તો 6 મહિના. ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? તો દોસ્તો કલમ નંબર 40 આવશે. એની અંદર ભારતીય ફોજદારી ધારામાં સૈન્યને લગતા ગુનાઓની જોગવાઈ કઈ કલમોમાં કરવામાં આવી છે? તો એની અંદર 131 થી 140 સુધી. જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે? તો બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકરો સરકારનો પગારદાર ન પણ હોઈ શકે છે. જાહેર નોકરોના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. તો દોસ્તો આની અંદર જે એ છે એ ખોટો વિકલ્પ છે. તો એની અંદર એ જવાબ આવશે. કેદ અને દંડને શિક્ષાપાત્ર ગુનાના ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ કેટલા દિવસ કેદની સજા કરી શકાય? તો ગુના માટે નિયત કરેલી કેદની મહત્તમ સજા 1/4 ભાગ સુધીની છે. કલમ 34 અને 114 સાને લગતી છે? તો ગુનામાં મદદગારી માટે. જાહેર નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? કલમ 21. હાનિની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે? તો કલમ નંબર 44. ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષ થઈ શકે છે? તો 14 વર્ષ માટે. દીવાના માણસનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બનતો નથી? તો કલમ નંબર 84 મુજબ. ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે? તો આની અંદર આપેલ તમામ આવશે. ખૂન કલમ 302માં, રાજ્ય વિરુદ્ધ લડાઈ કલમ 121, ખૂન સહિત દાળ કલમ 396. તો આ ત્રણેય વિકલ્પો આની અંદર આવશે. જે આપેલ તમામ વિકલ્પ આવશે. ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં છે? તો 120A. જો દંડની રકમ 50 રૂપિયા કરતાં વધુ ના હોય તો વધુમાં વધુ 2 મહિનાની મુદત માટે સજા થઈ શકે છે. દોસ્તો જો દંડની રકમ 50 રૂપિયા કરતાં વધુ ના હોય તો વધુમાં વધુ 2 મહિનાની મુદત માટે સજા થઈ શકે છે. ભારતીય ફોજદારી અધિનિયમમાં કેટલા પ્રકારના કાવતરા વિશે કહેવાયું છે? તો આની અંદર 3 જવાબ આવશે. નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પેનલ કોડ મુજબ ગુનો નથી? તો 7 વર્ષથી નીચેની વયનું કૃત્ય, 7થી વધુ પણ 12 વર્ષથી નીચી વયની અપરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય, બીજાની હાનિ અટકાવવા માટે કરેલું કૃત્ય, આપેલ તમામ છે જે ઇન્ડિયન પિનલ કોડ મુજબ ગુનો બનતા નથી.